પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ની છે એટલે નિર્ણયો તો ગાંધીનગર થી જ આવવાના પ્રવક્તા મંત્રી પણ બોલતા હતા ને કે ભાઈ ચિક્કીનો પ્રસાદ જ ચાલુ રહેશે અને ચિક્કીનો પ્રસાદ કોઈ આ પ્રસાદ કોઈ જીભના સ્વાદ માટે વગેરે વગેરે આગળ બતાવીશું આપને કે કેવી રીતનો યુટર્ન લેવામાં આવ્યો પણ સવાલ એ પણ છે સવાલ સો ટકાનો એ છે કે શું વિચાર્યા વગર નિર્ણયો લેવામાં આવે છે કોઈ વિચારતા નથી નિર્ણય લેતા પહેલાં કારણ કે આવા ઘણા બધા નિર્ણયો છે ને કે પેલા શિક્ષકોને પાંચસો રૂપિયા હજાર રૂપિયાનો ફરજિયાત ફાળો આપવાનો હોય કે પછી રખડતા ઢોર નિયંત્રણ બિલ લાગી દેવામાં આવે વિચારાતું નથી પછી પારોટના પગલા ભરવામાં આવે છે આવું કેમ કારણ કે આટલા બધા વર્ષોથી સત્તા હોય તો સમજી વિચારીને નિર્ણય લેવાનો હોય ભક્તોની લાગણી ઘવાય કે કોઈ સમાજની લાગણી ઘવાય આવું બધું કેમ કરવામાં આવે છે પણ ખેર પહેલા જોઈ લો કે આ યુટર્ન કેવી રીતે આવ્યો અગિયાર તારીખનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન અને આજનું નિવેદન સૌથી પહેલા એ જોઈએ માનો પ્રસાદ ઓનલાઈન પણ મંગાવી શકાય અને સાથે સાથે ઉપવાસ હોય અગિયારસ હોય પૂનમ હોય એ વખતે ઉપવાસના સમયે પણ મોહનથાળ લઈ શકાતો નથી એવી માન્યતાના કારણે પ્રસાદ હોવા છતાં પણ અને પાછી મોહનથાળની જે સેલ્ફ લાઈફ છે એ પણ આઠથી દસ દિવસની છે મંદિર પ્રશાસન દ્વારા જે નિર્ણય લેવાયો અને જે ચીકી બનાવી અને જે પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે એની સેલ્ફ લાઈફ ત્રણ મહિના હોય છે અને પ્રસાદ એ આસ્થાનો વિષય છે એ નથી મીઠાઈ નથી કોઈ પણ મોઢાને સ્વાદિષ્ટ લાગે એના માટેની એક મીઠાઈ નથી આ બિલકુલ ક્લિયર સમજવું પડશે પેકિંગ સાથેના પ્રસાદની સાથે અત્યારે જે સિંગદાણા અને માવાની ચિક્કી અને મોહનથા પ્રસાદના સ્વરૂપમાં આપણે બંને ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એ બંને કાઉન્ટરો ત્યાંના જે કાઉન્ટર છે ત્યાંથી એ પ્રસાદનું વિતરણ થશે જ્યાં જેની જેવી આસ્થા અને જેને જેવો પ્રસાદ એવી રીતનો પ્રસાદ મા અંબા આપશે એ રીતની ગોઠવણ અને એ પ્રકારની વ્યવસ્થા આપણે કરી એટલે જોયું ને યુટર્ન કેમ લેવા પડે છે સવાલ એ છે અને જ્યાં આસ્થાની વાત આવે જ્યાં ભક્તિની વાત આવે અમિત ચાવડા તો ત્યાં સુધી બોલી ગયા હતા વિધાનસભામાં જ્યારે હોબાળો કર્યો અને સસ્પેન્ડ કરવામાં આવ્યા એ પછી કે હિન્દુઓના મતેથી બનેલી સરકાર છે એના પર એક વિવાદ થઈ શકે એ વાત જુદી છે એ અમિતભાઈને આપણે પૂછીશું પણ અમિત ચાવડાએ ત્યાં સુધી કીધું હતું કે હિન્દુઓના મત બનેલી આ સરકાર છે ને હિન્દુઓની લાગણી દુભાવે છે તો આવા નિર્ણય લેતા પહેલા શું વિચારાતું નહીં હોય આજ બાબતે આજે ચર્ચા કરવી છે આજ સવાલ ઉપર ચર્ચા કરવી છે ભલે વિવાદનો અંત આવ્યો છે પણ એક બીજો વિવાદ પાવાગઢમાં પણ શરૂ થયો છે આજ બધા પર ચર્ચા કરવા માટે આપણી સાથે દાંતાના સ્ટેટ એટલે કે દાંતાના રાજા સાહેબ આપણી સાથે પરમવીરસિંહ જોડાયા છે સાથે જ વીએચપી ના પ્રવક્તા લક્ષ્મણસિંહજી અને જ્યોતિર્નાથ મહારાજ આપણી સાથે જોડાયા છે આપ તમામનું સ્વાગત છે સૌથી પહેલા પરમવીરસિંહ આપની પાસે આવું છે બાપુ સૌથી પહેલો સવાલ મારે એ પૂછવો છે કે આ જે પ્રસાદ બદલવામાં આવ્યો ત્રીજી તારીખે આ બધી વાત સામે આવી એ પછી આપે પણ એક બીડું ઝડપ્યું હતું કે ના ભાઈ માને તો રાજભોગ નો જ પ્રસાદ મળવો જોઈએ અગિયાર દિવસ પછી આપની આ જીત થઈ છે ફરી પાછો માને રાજભોગ જે મોહનથાળ નો જ પ્રસાદ અને એ ભક્તોમાં પણ વિતરિત થશે સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા જોઈએ છે सर्वप्रथम માનનીય શ્રી પ્રધાનમંત્રી नरेंद्रભાઈ મોદીજી एवं गुजरात सरकार का मैं आभार व्यक्त करता हूं कि माई भक्तों की आस्था को इन लोगों ने कायम रखा और वापस से गुजरात सरकार ने ये दिखा दिया कि ये हिंदुत्व की सरकार अच्छा ये बराबर है आप कही रहा सो हिंदुत्व तो की सरकार अमित चावड़ा ने हमें ચિક્કીનો પ્રસાદ એના વિશે શું માનો છો આપનું મંતવ્ય શું છે એ જાણવું છે વિરોધ એ થાય ભગવતી રાજભોગ પ્રસાદ वो तेल से बना हुआ पदार्थ नहीं होता है वो घी से बना हुआ ही होना चाहिए आदि अनादि काल से ये हिंदू सनातन धर्म की आस्था को ठेस पहुंचाने वाली बात थी कि तेल से बना हुआ पदार्थ माँ भगवती का राजभोग करके ये वितरण कर रहे थे तो हमको तो इसी का विरोध था अब जब मोहन थाल चालू कर दिया तो हम लोगों को कोई विरोध नहीं। ની સાચી કે મોહનથાળ ચાલુ કરી કરીજો પછી વિરોધ નથી પણ એક વસ્તુ તમે કહી છે તમારા મતે ચિક્કીનો પ્રસાદ છે એ ચિક્કીનો પ્રસાદ તેલમાંથી બને છે તો એ પ્રસાદ પણ તો ચાલુ રહેશે મોહનથાળનો પ્રસાદ શરૂ થઈ ગયો માને રાજભોગ મોહનથાળનો ધરાભાઈ વાત સાચી પણ આ ચિક્કીનો પ્રસાદ પણ એની સાથે સાથે ચાલુ છે જે સનાતન હિન્દુ સંસ્કૃતિની વિરુદ્ધમાં આપ કહી રહ્યા છો તો એ ચિક્કીથી કોઈ વાંધો નથી આપને

कई लोग ऐसे कह रहे थे कि भाई इन्होंने कोई चिक्की का प्लांट लगाया है तो उसको बढ़ोतरी देने का काम किया हो अच्छा चिक्की नो प्लांट बना है ये तो कांग्रेस से पण आरोप लगाया था पर रमेश जी बात कर ही रहा है जो है ना कोई ठोस सबूत ठोस साबिती कोई ठोस बात पुरावा साथे 아니 बात तुम्हें तो कोई करि सको खराब आपु ना तो मेरे पास कोई माहिती है नहीं ઠીક છે ચલો હશે એને આગળ જવા પણ બાપુ એક વાત સામે એક આવી કે આમાં પ્રસાદ બદલવામાં આવ્યો હા ભગવતીકા રાજભોગ નામક મોહનથાલ પ્રસાદ બંધ सात ગયા સાત દિનો કે અંદર માં ભગવતી કે શિખર પર ધજા फटी

જ્યારે કોઈ પણ ધાર્મિક આંદોલન ચાલતું હોય આ મા અંબાનું સ્થાન એ બાવન શક્તિપીઠમાંનું એક સ્થાન છે જે જીવંત છે અને હમણાં આપે ચર્ચા કરી એ મુજબ નવસો વર્ષથી કે અગિયારસો વર્ષથી મોહન ચાલીસ વર્ષ આ નવસો ચાલીસ વર્ષથી જો તાર ચડતો હોય મા ભોગમાં તો એને બદલવાનું કોઈ જરૂર હતી જ નહીં અને ક્યાંય પણ કોઈ પણ ધાર્મિક સ્થાનમાં કોઈને જે કાંઈ અર્પણ કરવું એ કરી શકે છે એની સામે કોઈને વાંધો જ ન હોય અમારા સંગઠને પહેલાં આવેદનપત્રો આપ્યા પછી ત્યાં ધરણા કર્યા કલેક્ટરશ્રી માન્ય બેનશ્રી બધાને રજૂઆત કરી સરકારશ્રીમાં રજૂઆત કરી કે ભાઈ આ પરંપરા અને શ્રદ્ધાનો વિષય છે એને તમે તમારી પુણેમાં ન ફેરવો અને જે છે એમ ચાલવા તો જેને જે આપવું એ આપશે પણ ભોગ બંધ ના કરો આવું એક અમારું આંદોલન હતું અને માની કૃપાથી અને ઘીના કામમાં ઘી પડી રહ્યું બધાને સદ્બુદ્ધિ સૂજી અને આજે હિન્દુ સમાજનો હિન્દુની હિન્દુ સમાજની જે અખંડ શ્રદ્ધા છે એનો વિજય થયો છે હવે કોઈ જાતના આપણે કોઈ નિવેદનમાં પડવું નથી અમારું કાર્ય તો વિશ્વ હિન્દુ પરિષદનું કાર્ય ધર્મની ધજા ટકે અને શ્રદ્ધા ટકે અને વિશ્વની અંદર હિન્દુ સંસ્કૃતિનું નામ થાય માન્ય નરેન્દ્રભાઈ આખા વિશ્વમાં હિન્દુ સંસ્કૃતિનું નામ કરે છે અને અહીંયા જે કાંઈ ઘટના બની એ બરાબર ન હતી એવી જાણ કરી બધાને અને આંદોલન પણ કર્યું અને સરવારે એ સરકાર ની કે જેમની ચીકીના પ્રસાદ તમને ચાલુ તો કોઈ વાંધો નથી વેચાતી એટલે તો મોહન કર્યો હતો વાસ્તવિકતા તો એ હતી એમ નહીં પણ મારો મતલબ એ છે ચીકી હજી પણ અપાશે વેચાતી હતી તમે આપ સમજો

કે આપણું કાર્ય એવું છે હા કે ધર્મના રાય બધા ચાલે નહીં બરાબર છે એટલે ધર્મના નામે ગોરખ ધંધા થતા હોય તો એ આશા રાખીએ કે વીએચપી આવનાર સમયમાં એ પણ કદાચ ઉઠાવે ને એમાં પણ રસ દાખવે આખરે શ્રદ્ધાનો વિષય છે ત્યાંથી કોઈ કટકી ના કરી જાય ખેર પણ એ વીએચપી નો આંતરિક મામલો છે એમણે જોવાનું આંતરિક નહીં હા બોલો 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 આંતરિકનો વિષય નથી એમાં એવું છે કે જે આંદોલન હતું જે શ્રદ્ધાનો વિષય હતો જેના માટે આંદોલન કર્યું એ આંદોલન અમે માતા જે થઈ ગયું પછી એમાં આટલો મોટો સમાજ આટલા બધા હવે ઘણું છે ચલો દર્શકો આગળ સમજદાર છે પણ ખેર જ્યોતિન રાજસ્ત્રી પણ છો કલેક્ટર ને લોકો એ ખુબ ભાંડ્યા પણ આમાં સવાલ એ થાય કે બિચારા કલેક્ટર નો શું વાંક કારણ કે પવિત્ર યાત્રાધામ બોર્ડ પણ તો છે અને ગાંધીનગરથી તો બધા નિર્ણયો લેવામાં આવ્યા પેલા ઋષિકેશ સાહેબે કહ્યું અગિયાર તારીખે કે ચીકી જ અને પછી હવે કીધું કે બંને નુપુર પહેલા તો તે જે ગોરખધંધા શબ્દો વાપર્યો ને તેની સામે મારો વિરોધ છે નાથજી એ આખો એક શબ્દની વ્યાખ્યા અલગ રીતે આવી છે એના માટે બેસીશું પણ ખેર આપની વાત આગળ તમે બોલો ત્યારે લોકો એની જોડે આપડે એની ચર્ચા અલગ થી કરીશું તમારી વાત આગળ વાત એવી છે વાત એવી છે કે એડી થી ચોટી સુધી જેનું રાજ છે તે સરકાર સત્તાધારી પક્ષ એક નાનો નિર્ણય પણ ઉપર પૂછ્યા વગર થતો નથી મેં તે દિવસે બી કીધું ને આજે કહું છું તે અને આ નિર્ણય કલેક્ટર શ્રી આનંદ પટેલે એકલા લઈ લીધો એવું એ શક્ય નથી મૂળભૂત ક્યાંક તો ચીખી ઘુસાડવાનું એક સુઆયોજિત કાવતરું કે કાલોલની ફેક્ટરીને કલોલની ફેક્ટરીને ફાયદો થાય માલિકો શોધી લેવાના કામ મીડિયાનું છે પણ કલોલની ફેક્ટરી છે કે જે લોકો સોમનાથમાં પણ સપ્લાય કરે છે આજે એક આખું સુઆયોજિત કાવતરું હતું પણ ભક્તોની લાગણી ને માગણી સામે સરકારને ઝૂકવું પડ્યું કારણ કે સરવાળી એ પ્રકારની વાતાવરણ ઊભું થયું કે અમે સંતો આ પાછળ પડી ગયા હતા અને અમે ધારાસભ્યોને કહેતા હતા કે તમે બોલો અને વારાફરતી એક પછી એક પછી એક દસેક ધારાસભ્યો સુધી તો બહાર આવી ગયા હતા એટલે સરકારને એ ડર થયું કે આપણા જ હવે બોલશે એટલે બદલવું પડ્યું બાકી ક્યાંય પણ ખાલી કડો કલેક્ટરને ભાંડવાથી થાય એવું નહોતું અને કલેક્ટરને ખબર જ હોય કે આવા નિર્ણય ન લેવાય પણ એ ન બોલી શકીએ કારણ કે ઉપરથી આવેલા આદેશનું પાલન કરવાનું હોય ખરી વાત છેલ્લે બિચારા એક વાર ઓફ ધ રેકોર્ડ તો પણ ગયા હતા કે આ બાજુથી બંને બાજુ થી નીચે માં ફક્તો ઉપર એમની ઉપરના જે હોય એ બેઠા હોય પણ કલોલની તમે ફેક્ટરી ની વાત કરી જ્યોતિર્થજી એના વિશે આવું છે મારે તમારી પાસે પણ લક્ષ્મણસિંહજી આ બધી મંદિરો ની અંદર સત્તાઓ અને એની અંદર સરકારનું ઇન્ટરફિયરન્સ નથી લાગતું કે મંદિરોની સત્તા અલગ જ હોવી જોઈએ સરકાર કોઈ પણ આવે ભાજપ સરકાર કોંગ્રેસ સરકાર એ કોઈની વાત નથી થતી પણ એનો વહીવટ અલગ હોય તો કદાચ આવા વિવાદ ન થાય સરકારનું બિલકુલ ઇન્ટરફિયરન્સ અંદર ન હોય તો અંગ્રેજોના સમયથી મંદિરો હસ્તગત કરવામાં આવ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદે હાલમાં હમણાં જ કેન્દ્ર સરકારમાં અને સાંસદોને જણાવ્યું કે જે મંદિરો અધિગ્રહણ કરેલા છે તેને રામ મંદિરનું જે ટ્રસ્ટ બનાવ્યું હા એ રીતે ટ્રસ્ટ બનાવી અને એને સ્વતંત્ર કરો કારણ કે આ મંદિરોની આવકો ઘણી બધી જગ્યાએ હિન્દુ સમાજ સિવાય પણ એનો વ્યય થાય છે અને આ આપણી વર્ષોથી માગણી છે અને એ હમણાં કેન્દ્ર સરકારમાં પણ માગણી કરી છે અને આનંદ સાથે જણાવવાનું કે ઉત્તરાખંડની સરકારે અધિગ્રહણ કરેલા મંદિરોને પાછા ટ્રસ્ટમાં

પાછળનું કારણ શું એમાં ઉતરવું પડે તો કદાચ આ વિવાદ થતાં બંધ થાય જ્યોતિર્નાથજી બ્રેક પહેલા મેં ચર્ચા કરી તેમાં આપની પાસે આવવા માંગુ છું કે ભાઈ અત્યારે જે ટ્રસ્ટ જેમ લક્ષ્મણસિંહે કહ્યું કે ટ્રસ્ટ ટ્રસ્ટ બનાવાય અલગથી કરવામાં આવે પણ એ કર્યા પછી એ ફાયદો શું ટ્રસ્ટની અંદર બેસવાવાળા કોણ તો આ પ્રશ્નો તો અટકશે નહીં કારણ કે પાવાગઢમાં હવે મંદિરનો વિવાદ નાળિયેરનો વિવાદ શરૂ થયો ફિઝિકલી નુપુર ટ્રસ્ટ જે બનાવવામાં આવે છે તે ટ્રસ્ટમાં સરકારી અધિકારીઓ પદાધિકારીઓ અને જે ગણિયા ગાંઠિયા લોકો બેસતા હોય છે ખરેખર આ બધા ટ્રસ્ટોમાં કોઈક ને કોઈક જે વેદોક્ત જ્ઞાન જાણકાર હું એવું માનું છું સંતોને એક એક બબ્બે બેસાડવા જોઈએ કે જેથી એના નિર્ણયો પ્રજાલક્ષી કરતાં બી આધ્યાત્મ સાથે શું જોડાયેલું છે તે લાવી શકાય બેઝિકલી ટ્રસ્ટોની અંદર જે બોડીઓ બનાવવામાં આવે છે તે બોડીઓમાં તમે અંબાજી ટ્રસ્ટ જુઓ કે તમે વડોદરાના અંદર જે પાવાગઢ એટલે વડોદરા પાસે આવેલું પાવાગઢનું ટ્રસ્ટ જુઓ તો ત્યાં બધા વિવાદિત લોકો જ બેસે છે ને પદાધિકારીઓ જ બેસે છે હા ખરેખર એની અંદર જે ગોઠવણ હોવી જોઈએ કે સ સંત સમાજમાંથી કોક લેવા જોઈએ જે અનુભવી

એ એની અંદર સરકારની ઇન્ટરફિયન્સ નથી એને ગાઈડલાઈન બનાવી એ રીતે જ ગાઈડલાઈન બનાવી જે ચારે ચાર મઠ જે આપણા દ્વારકા જોશી મઠ શૃંગેરી જગન્નાથપુરી પછી બા બાલાજીનું મંદિર છે હા હા બધા ઘણા બધા મુખ્ય મંદિરો જે બાપુએ કીધું એમ અંબાજીનું છે પાવાગઢનું છે આ બધા મંદિરોના ટ્રસ્ટ એવા બનાવવા જોઈએ के जे नीतिविषयक निर्णय धार्मिक धर्मबाबतना नीतिविषयक निर्णय

હા ખાસ કરીને જે સહકાર આપ્યો છે તે બદલ ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદ સર્વ મીડિયાનું જી ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર અને મીડિયાની કારણ કે સમાજની ચોથી જાગીર છે મીડિયા પણ આખરે જેમ દાતા બાપુ આપણી સાથે જોડાયા હતા એમણે કહ્યું એ પ્રમાણે એ વાત સાચી છે કે પ્રસાદ બદલ્યા પછી મંદિરની ધજા બે વાર ફાટી મંદિરમાં ગર્ભગૃહની અંદર આગ લાગી એનો મતલબ સ્પષ્ટ છે કે માતાનું હૃદય અહીંયા ધબકે છે સાક્ષાત મા અહીંયા બિરાજમાન છે અને એ શક્તિ છે એ શક્તિની આગ ક્યારેય પણ કોઈ પણ ખોટી વસ્તુ નથી ટકતી એટલે ખોટું કરતા પહેલા એકવાર વિચારી લેજો પછી અંબાજી હોય કે પાવાગઢ હોય નમસ્કાર